નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરી છેલ્લે પૂરી કરી, હવે આપણે સ્વાધ્યાયમાં જઈએ. તો સૌથી પહેલા પાઠ્યપુસ્તક તમારી સામે રાખવાનું છે, ભાગ એક, એમાં ચેપ્ટર નંબર એક પેજ નંબર 30 ઉપર, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 30 એમાં પહેલો દાખલો આપણે ગણવાનો છે. પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો. તો પાઠ્યપુસ્તક તમારી સામે રાખવાનું છે, કારણ કે તમારે રકમ તમારા પાઠ્યપુસ્તકની અંદરથી જોવાની છે. તો દરેક વિદ્યાર્થીએ પોતાનું પાઠ્યપુસ્તક પેજ નંબર 30 ઉપર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 છે એનો પહેલો દાખલો તમારે રકમ છે એ જોવાની છે. તો તમને પ્રશ્ન નંબર 3 માં નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો આવી સૂચના છે આપેલી છે. એમાં પહેલો દાખલો છે, એ પહેલો દાખલો માર્ચ 19 ની અંદર બોર્ડમાં પૂછાયેલો દાખલો છે. તમારો દાખલા નંબર 1 માર્ચ 19 માં બોર્ડમાં પૂછાયેલો દાખલો છે. તો રકમ તમારી સામે રાખો. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. હવે આપણે દાખલો ભણીએ એ પહેલા અહીંયા થોડીક બાબતોને આપણે સમજી લઈએ. અહીંયા કોઈ પણ પેઢી છે, એ પેઢી પોતાના હિસાબો 12 માસના કરતી હોય છે. 12 માસ બરાબર એક વર્ષ, એક વર્ષની અંદર 12 માસ હોય. એટલે અહીંયા પેઢી પોતાના હિસાબો એક વર્ષના એટલે કે 12 માસના કરતી હોય છે. વર્ષ બે પ્રકારના હોય, એક હોય નાણાકીય વર્ષ. અહીં તમને થોડી સમજૂતી છે એ આપી દઉં, હિસાબો કઈ રીતે થાય, કેટલા માસના, એની ગણતરી કેમ થાય છે. તો એક નાણાકીય વર્ષ અને એક કેલેન્ડર વર્ષ, આ બે પ્રકારના વર્ષ આપણે જોવા. કોઈ પણ પેઢી, કોઈ પણ કંપની છે, એ પોતાના હિસાબો હંમેશા નાણાકીય વર્ષ પ્રમાણે તૈયાર કરે. ફાઇનાન્શિયલ યર કહેવાય છે, નાણાકીય વર્ષ. તો નાણાકીય વર્ષના 12 માસ કઈ રીતે ગણાય? તો કોઈ પણ પેઢી, કોઈ પણ કંપની પોતાના 12 માસ કઈ રીતે ગણે છે એ તમે ધ્યાન રાખજો. તો અહીંયા નાણાકીય વર્ષ છે એની શરૂઆત હંમેશા ચાર તારીખ થાય. હંમેશા નાણાકીય વર્ષની શરૂઆત 1-4 થી થાય. અને આ વર્ષ પૂર્ણ છે એ તારીખ 31-3 બરાબર યાદ રાખજો. નાણાકીય વર્ષની શરૂઆત 1-4 તારીખ થી થાય અને પૂર્ણ છે એ 31-3 થાય. અહીંથી અહીંયા સુધીનો સમયગાળો 12 માસ. પણ કઈ રીતે ગણાય છે? તો કે શરૂઆત છે 1-4, માન્યો કે 18 માં, અહીં વર્ષ છે 2018. તો અહીંયા નાણાકીય વર્ષની શરૂઆત 1-4-2018 થી કરી તો પૂર્ણ થાય 31-3-2019. અહીંયા 12 માસ કેના પૂરા થાય, બરાબર 1-4 થી પૂર્ણ થાય 31-3. પણ જો 1-4-18 માં શરૂ થાય તો પૂર્ણ થાય 31-3-19. જો અહીં 1-4-19 થી શરૂઆત થાય તો પૂર્ણ થાય 31-3-20.
જો એ 2017 થી શરૂ થાય તો પૂર્ણ થાય 31/3/18 જો એ 1/4/2016 થી શરૂ થાય તો પૂર્ણ થાય 31/3/17 એના પછીના વર્ષની અંદર આ વર્ષ પૂરું થાય શું કામ થાય તો કે તમે 1/4 શરૂ કરો નાણાકીય વર્ષ માની લો 1/4 1/5 1/6 1/7 1/8 1/9 1/10 1/11 1/12 અને અહીંથી તમારું વર્ષ બની જાય માની લો આયા તમે 18 હોય તો 1/4 18 અહીં માની લો 18 નું વર્ષ છે 1/6 18 1/7 18 અહીંયા 18 અહીં 18 નું વર્ષ તમારું ચાલુ છે હવે તમારું વર્ષ અહીંયા તારીખ બદલી જાય 1/1/2019 નું વર્ષ જો થઈ જાય નવું વર્ષ તો 1/1/2019 પછી અહીંથી 1/2 અને છેલ્લું તમારું વર્ષ પૂરું થાય 31/3 એટલે વર્ષ કયું તમારું થયું 2019 તો અહીંયા 12 માં સારી રીતે ભરાય 1/2/3/4/5/6/7/8/9/10/11/12 તો અહીંયા સુધીના 12 માસ એટલે અહીંયા કોઈ પણ વર્ષ જો 17 હોય તો એ હંમેશા પૂર્ણ 18 માસ થતું હોય કારણ કે અહીંયા તમારું વર્ષ છે ને એ વચ્ચે બદલાઈ જાય છે કેલેન્ડર પ્રમાણે એટલે અહીંયા વર્ષ થતું એના પછીનું છે પૂરું થતું તો આને નાણાકીય વર્ષ કહેવાય કેલેન્ડર વર્ષ કોને કહેવાય કેલેન્ડર થતો તારીખ તો કેલેન્ડર વર્ષ છે એ ક્યારે શરૂ થાય તો કે 1/1 તારીખથી શરૂ થાય માની લો 1/1/18 થી શરૂ થયું હોય તો એ પૂર્ણ 31/12/18 માં થાય એ વર્ષનો બને એ 12 માસ પૂરા થાય 1/1/18 થી 31/12/18 અહીંયા આપણું કેલેન્ડર છે પૂરું થઈ જાય પછી આપણું નવું કેલેન્ડર છે લેવાનું ફરી પાછું 1/1/19 થી શરૂ થાય 31/12/19 પૂરું થાય તો આને કેલેન્ડર વર્ષ પ્રમાણે અત્યારના સમયમાં વર્તમાન સમયમાં કોઈ પણ કંપની કોઈ પણ પેઢી છે એ પોતાના હિસાબો છે એ રાખતી નથી અહીંયા હિસાબો ક્યાં વર્ષ પ્રમાણે રાખે નાણાકીય વર્ષ પ્રમાણે એટલે નાણાકીય વર્ષની શરૂઆત હંમેશા પહેલી એપ્રિલથી જ થાય 1/4 પછી વર્ષ એ તમે કે એ મહત્વનું નથી અહીંયા 17 હોય તો 17 રાખવું 16 હોય 16 રાખવું જે વર્ષના હિસાબો આપણે કરવાના હોય એ વર્ષ હંમેશા એ શરૂ થાય 1/4 થી પૂર્ણ થાય 31/3 પછીના વર્ષ એટલે અહીંયા સુધીના તમારા 12 માસની ગણતરી જે કરીએ એને નાણાકીય વર્ષ કહેવાય તો અહીંયા આપણે જે હિસાબો કરવાના છે એ બધાય નાણાકીય વર્ષ પ્રમાણે છે એ કરવાના છે તો ખ્યાલ આવી ગયો તમને નાણાકીય વર્ષ કોને કહેવાય અને કેલેન્ડર વર્ષ કોને કહેવાય ત્યાર પછી આપણે જોઈએ અહીં વાત તમને અહીં સમજાવું છું હવે આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ કે અહીંયા એક ભાગીદાર છે એ પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે અને વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ કેટલું થાય ઉપાડ પર વ્યાજ ભરવાનું છે ઉપાડ પર વ્યાજ ભરતી વખતે એ થોડી બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે આ તમારે બધું તમારી નોટબુકની અંદર બાકી બુકમાં લખવાનું છે આ વિગત માત્ર દાખલા નંબર 1 માટે છે બરાબર પહેલો દાખલો તમે ગણો ત્યારે એટલી બાબતો તમારે યાદ રાખીને ગણવાનો છે તો અહીંયા તમને પહેલા આ બધી વિગતો સમજાવી દઉં કે અહીંયા ઉપાડ પર વ્યાજ આપણે પોઈન્ટનું નામ લખેલું છે પહેલો દાખલો શરૂઆત કરી તો ઉપાડ પર વ્યાજ ગણવાનું છે હવે ઉપાડ પર વ્યાજ ગણીએ તો આના ઉપરથી એક એમસીક્યુ છે એ આપણને પરીક્ષામાં પૂછાય છે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારનો ખર્ચ છે જ્યારે પેઢીની આવક છે હવે તમને એમસીક્યુમાં પૂછાય કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય બરાબર એમસીક્યુ શું પૂછાય કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય તો ભાગીદાર માટે શું ગણાય ખ
ખર્ચ કરે ઉપાર પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ કરે જ્યારે પેઢીની આવક છે પેઢીની આવક છે તો હવે તમને એમ એમ છે કે પૂછી શકે કે ઉપાર પર વ્યાજ પેઢી માટે શું ગણાય તો ઉપાર પર વ્યાજ છે એ પેઢી માટે શું ગણાય તો કે એના માટે આવક ગણાય બરાબર વધારે તરીકે હું એક પેઢીનો ભાગીદાર છું તો પેઢી પાસેથી મેં નાણાં લીધા એટલે મેં ઉપાડ કર્યો મેં ઉપાડ કર્યો તો મારે પેઢીને વ્યાજ આપવું પડે હું પેઢીને વ્યાજ આપું તો મારે તો મારા માટે ખર્ચ થયો ઉપાડ પર વ્યાજ તો હું ભાગીદાર છું તો ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ છે એ ખર્ચ કહેવાય કારણ કે મારે ઉપાડ પર વ્યાજ પેઢીને આપવું પડે કારણ કે મેં નાણાં ઉછીનામાની પાસેથી લીધા પેઢી પાસેથી એટલે વ્યાજ મારે પેઢીને ચૂકવવું પડે એટલે મારા માટે ખર્ચ ગણાય પણ મેં વ્યાજ પેઢીને આપેલું છે એટલે પેઢીની આવક ગણાય એટલે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારનો ખર્ચ છે જ્યારે પેઢીની આવક છે તો એમસીક્યુમાં છે આમાં તમને પૂછી શકે જો ભાગીદારનો પૂછે તો ખર્ચ ગણાય અને પેઢીનો પૂછે તો એના માટે આવક ગણાય ત્યાર પછી ઉપાડ પર વ્યાજ શોધવાનું સૂત્ર તો ઉપાડ પર વ્યાજ શોધવાનું સૂત્ર આપણે જોઈએ તો એ સૂત્ર છે i બરાબર prn છેદમાં 100 તો i બરાબર prn છેદમાં 100 જ્યાં એમાં i એટલે શું તો કે i એટલે ઉપાડ પર વ્યાજ જે આપણે શોધવાનું છે ઇન્ટરેસ્ટ ઉપાડ પર વ્યાજ કેટલું થાય એ આપણે શોધવાનું છે એટલે i એટલે શું આપણે ઉપાડ પર વ્યાજ p prn આ ત્રણે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય p / r n આ ત્રણે વચ્ચે ગુણાકાર હોય એટલે આપણે p r n એવું લખીએ છીએ p એટલે શું p એટલે માસિક ઉપાડની રકમ એટલે કે ભાગીદાર દર મહિને કેટલો ઉપાડ કરે છે માસિક ઉપાડની રકમ યાદ રાખજો વાર્ષિક નહીં માસિક દર મહિને કેટલો ઉપાડ એ રકમ લખવાની છે હવે ઘણી વખત તમને દાખલામાં શું કરશે વાર્ષિક ઉપાડ આપેલો છે હવે વાર્ષિક ઉપાડ એટલે 12 માસનો ઉપાડ કહેવાય તો એ વાર્ષિક ઉપાડ જો તમને રકમમાં આપેલો હોય તો તમારે એને 12 માસ વડે ભાગી નાખવાના 12 માસ વડે ભાગી નાખશો એટલે તમને 1 મહિનાનો ઉપાડ છે મળી જશે તો અહીંયા p એટલે માસિક ઉપાડની રકમ r એટલે કે વ્યાજનો દર કેટલા ટકા વ્યાજ ભરવાનું છે એ તમને રકમમાં આપેલું છે એટલે r એટલે વ્યાજનો દર અને n એટલે મુદત સમય કેટલા સમયનો ભરવાનો છે એની મુદત કેટલી વ્યાજ ભરવાનો એ સમય લેવાનો છે પણ અહીંયા તમારે બે બાબતો યાદ રાખવાની છે ઉપાડ પર વ્યાજ ભરતી વખતે અહીંયા બે બાબતો યાદ રાખવાની છે ખાસ તમારે મગજમાં લેવાનું છે અને નોંધ કરીને હું તમને લખાવું છું કે જો ભાગીદાર દર માસની શરૂઆતમાં જો તમારો શબ્દ પકડવાનો છે દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે તો n બરાબર 78 ના છેદમાં 12 લેવો જો તો આ સૂત્ર છે ને p r n એમાં n છે એ કેટલા લેવાના તો કે n ની કિંમત 78 ના છેદમાં 12 લેવો ત્યારે દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો તમારે n ની કિંમત 78 ના છેદમાં 12 લેવાની મુદતની જગ્યાએ નંબર બીજી નોંધ છે કે જો ભાગીદાર દર માસના અંતે ઉપાડ કરે શબ્દ પકડવાનો છે દર માસના અંતે દર માસના અંતે એટલે દર મહિનાની છેલ્લી તારીખ એને અંતે તો દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે તો n બરાબર અહીંયા જે n છે સૂત્રમાં ત્યાં તમારે એની કિંમત 66 ના છેદમાં 12 લેવાના છે બરાબર n કેટલા લેવાના 66 ના છેદમાં 12 ક્યારે લેવાના એટલે દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે તો એક સરખી રકમનો ઉપાડ કરે એક સરખી રકમનો એટલે પહેલા મહિને 400 નો ઉપાડ કરે તો બીજા મહિને 400 ત્રીજા મહિને 400 ચોથા મહિને 400 પાંચમા મહિને 400 એમ 12 12 મહિનાનો ઉપાડ એટલે કેટલો કેટલો કર્યો છે દર મહિને 400 રૂપિયા ઉપાડ કર્યો છે એટલે એક સરખી રકમનો ઉપાડ કર્યો
પછી જો એ શરૂઆતમાં કરે તો 78 ના છેદમાં 12 લેવાનું અને જો આખરમાં કરે તો 66 ના છેદમાં 12 લેવાનું હવે આ 78 ના છેદમાં 12 અને 66 ના છેદમાં 12 શું કામ લેવાય તો અહીંયા હું તમને એના માટે એક સમજૂતી આપું છું તમારે યાદ રાખવા માટે આ કઈ રીતના ગણે છે વ્યાજ તો અહીંયા જે વ્યાજ ગણે છે એ સરપ્લસ પદ્ધતિ તેય સરપ્લસ પદ્ધતિ એ વ્યાજ પણ 78 ના છેદમાં 12 66 ના છેદમાં 12 કે કઈ રીતે આવે તો અહીંયા હું તમને માત્ર સમજૂતી સ્વરૂપે શીખવાડું છું કે 78 કેમ આવે 66 કેમ આવે તો જો ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો કંપનીનું નાણાકીય વર્ષ છે એ કઈ તારીખે શરૂ થાય માની લો 1/4/18 માં શરૂ થયું બરાબર નાણાકીય વર્ષ કંપનીનું 1/4/18 માં શરૂ થયું એટલે અહીંયા વર્ષની શરૂઆતમાં કોઈ એક ભાગીદાર છે એને માની લો 400 રૂપિયાનો ઉપાડ કર્યો તો અહીંયા દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો અહીંયા નાણાકીય વર્ષ 1/4 શરૂ થાય 31/3 પૂરું થાય 12 માસની અંદર એને 12 વખત ઉપાડ કર્યો હોય તો પહેલો ઉપાડ છે અને 1/4/18 માં કર્યો શરૂઆતમાં પછી બીજો ઉપાડ છે એ 1/5/18 ને કર્યો હોય ત્રીજો ઉપાડ 1/6/18 1/7/18 1/8/18 1/9/18 1/10/18 1/11/18 1/12/18 હવે અહીંથી તમારું વર્ષ બદલી છે 1/1/19 થઈ જશે 1/1/19 માની લો પછી 1/2/19 અને છેલ્લે 1/3/19 અહીંયા તમારું નાણાકીય વર્ષ 31/3/19 એ પૂરું થઈ જશે 1/4 થી શરૂ થયું અને 31/3/19 એ પૂરું થયું તો અહીંયા ભાગીદાર છે એ દર મહિને 400 રૂપિયાનો ઉપાડ કરશે ઉપડી પર માટે આ 31 ત્રણ તારીખ છે કાઢી નાખો છો તમને ખ્યાલ અને અહીંયા 400 રૂપિયાનો એક ઉપાડ થશે કેટલા માસ થયા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 માસની અંદર એણે 12 વખત ઉપાડ કર્યો ત્યારે દર માસની શરૂઆત જો દર માસની શરૂઆત એટલે દરેક મહિનાની પહેલી તારીખ દર માસની શરૂઆત થઈ તો 12 માસની અંદર એને 12 વખત ઉપાડ કર્યો હવે ગણતરી કેમ થાય જો ઉપાડ પર ગયા છે તો કે આ જે ઉપાડ કર્યો આ પહેલો ઉપાડ છે એનું વ્યાજ અહીંથી શરૂ થાય આ તારીખ ક્યાં સુધી તો કે તમારું વર્ષ પૂરું થઈ ત્યાં સુધી હવે તમારું વર્ષ અહીંયા ક્યારે પૂરું થશે 31/3/19 બરાબર હવે 1/4 ચોથા મહિનાની પહેલી તારીખે જો તમે ઉપાડ કરતા હોય તો ચોથા મહિનાનું વ્યાજ ગણવું પડે એટલે આખો મહિનો તમે એ રૂપિયા વાપર્યા હોય 400 રૂપિયા તો તમારે ચોથા મહિનાનું વ્યાજ ગણવું પડે તો અહીંથી ગણતરી થાય પહેલો તમે 400 રૂપિયાનો ઉપાડ કર્યો તો ઉપાડ પર વ્યાજ વર્ષના અંતે ગણાય જો બરાબર ઉપાડ પર વ્યાજ વર્ષના અંતે ગણાય તો વર્ષના અંત સુધીમાં આ 400 રૂપિયા તમે કેટલા મહિના વાપર્યા વ્યાજ ગણે તો તમે જો આ 400 રૂપિયા ચોથા મહિનામાં ઉપાડ્યા હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આ 400 રૂપિયા તમે 12 મહિના વાપર્યા એટલે આની ઉપર તમે જે વ્યાજ ગણો ને એ 12 માસનું ગણો આ 400 રૂપિયા તમે ઉપાડ્યા એની ઉપર 12 માસનું વ્યાજ ગણો એ રીતના બીજો ઉપાડ તમે અહીંયા આપ્યો
બીજો ઉપાડ કર્યો એનો વ્યાજ છે એ 31.3 સુધી પણ તો પાંચમા મહિનામાં તમે બીજો ઉપાડ કર્યો તો આ 400 નું વ્યાજ કેટલા સમય બાદ તમે બીજી વખત 400 ઉપાડ્યા તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 માસ તમે આ રૂપિયા બાંધ્યા તો 11 માસ બાંધ્યા એટલે અહીંયા તમારે 11 માસ નું વ્યાજ ચૂકવવું પડે બીજા મહિનામાં તમે ત્રીજી વખત ઉપાડ કર્યો ત્રીજી વખત ઉપાડ કર્યો એ 1/6 કર્યો તો આ વ્યાજ છે એ વર્ષના અંત સુધી ગણો 31/3 સુધી તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 માસનો વ્યાજ ગણાય એટલે આ ઉપાડ તમે કર્યો ત્રીજી વખત એની ઉપર તમારું 10 માસનો વ્યાજ ગણાય એ રીતના તમે અહીંયા ચોથી વખત ઉપાડ કર્યો તો ચોથી વખત ઉપાડ કર્યો એનું વ્યાજ તમારે વર્ષના અંત સુધી જ ગણવાનું હોય તો 1 2 3 4 5 6 7 8 ને 9 માસ છે તો આ રીતે તમે અહીંયાથી ઉપાડ કર્યો હશે આઠમા મહિનામાં તો એ 8 માસ થાય 9મા માસમાં તમે ઉપાડ કર્યો હશે એના 7 માસ થાય 10મા મહિનામાં ઉપાડ કર્યો એના 6 માસ થાય 11મા મહિનામાં ઉપાડ કર્યો એના 5 માસ થાય 12મા મહિનામાં ઉપાડ કર્યો એટલે 1 2 3 4 અને 4 માસ થાય પહેલા મહિનામાં ઉપાડ કર્યો હશે એના 3 માસ થાય એટલે 1 2 ને 3 તમે બીજા મહિનામાં ઉપાડ કર્યો હશે તો પહેલો અને બીજો અહીં 2 માસનું વ્યાજ ભરવું પડે અને તમે 1 3 એ ઉપાડ કરો છો તો 1 3 એ તમે ઉપાડ કર્યો પણ તમારું વર્ષ 31/3 પૂરું થાય એટલે છેલ્લો ઉપાડ તમે અહીંયા જે 400 રૂપિયાનો કરો છો ને એની ઉપર 1 મહિનાનું વ્યાજ ગણાય એટલે તમારું વર્ષ 31/3 પૂરું થાય એટલે ઉપાડ કર્યો 1/3 એટલે 1 માસનું વ્યાજ છે ને એ તમારે અહીંયા ભરપાઈ કરવી પડે તો આ બધાય માસ તમે સરવાળો કરો તો 2 ને 1 3 3 ને 9 12 ને 8 20 ને 7 27 ને 6 33 ને 5 38 ને 4 42 42 ને 3 45 ને 2 47 47 ને 1 48 48 નો 8 વધી આવ્યું 4 એ 4 વધી કરો 4 ને 5 ને 6 ને 7 78 માસ આ રીતે બને છે જો ભાગીદાર દર માસની શરૂઆતનો ઉપાડ કરે તો અહીંયા આપણે નોંધ લખી ને n બરાબર 78 ના છેદમાં 12 લેવા એ શું કામ લેવાના તો કે ભાગીદારે આ રીતે ઉપાડ કરેલો હોય એટલા એટલા માસનું વ્યાજ ગણાય એટલે 78 લેવાના પણ આ બધા માસ છે 12 માસ 11 માસ 10 માસ 9 માસ 6 માસ માસ છે એટલે આપણે એના છેદમાં 12 મૂકવા પડે એટલે 78 ના છેદમાં 12 આપણે એટલા માટે લઈએ છીએ કે ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે હવે દર માસની શરૂઆતમાં જો ઉપાડ કરે તો તમારે 78 ના છેદમાં 12 લેવાનું છે પણ કોઈ ભાગીદાર છે એ દર માસના અંતે ઉપાડ કરે માની લો બરાબર તો દર માસના અંતે ઉપાડ કરે તો એની ગણતરી છે એ કઈ રીતે ક્યારે ઉપાડ કરે છે દર માસના અંતે આપણે શરૂઆતનો શબ્દ છે એ કાઢી નાખીએ જો એ દર માસના અંતે ઉપાડ કરે દર માસના અંતે ઉપાડ કરે એટલે તમારું વર્ષ 1400 થયું હોય તો ચોથા મહિનાની છેલ્લી તારીખ તો 1 2 3 ને 4 30 તારીખ તો એ પહેલો ઉપાડ છે એ 30 4 એ કર્યો પછી 31 5 દર માસના અંતે ઉપાડ કરો તો દર મહિનાની છેલ્લી તારીખ લેવાની 31 5 અહીં 30 6 31 7 31 8 30 9 31 10 પછી 30 11 31 12 31 1
અચ્છા 28 કે 29 જે હોય એ તારીખ લઈએ એટલે મે 28 લીધી અને અહીંયા 31 3 દર માસની આખર તારીખ એટલે કે દર માસના અંતે ઉપાડ કરે હવે માની લો કે આ ભાગીદાર છે બીજો કોઈ ભાગીદાર હોય કે એ જ ભાગીદાર હોય જો દર માસના અંતે એને 400 રૂપિયાનો ઉપાડ કર્યો હવે 400 રૂપિયાનો ઉપાડ કર્યો ને તો જેમ આપણે કોલામાં ગણતરી કરી ને એ જ પ્રમાણે તો ચોથા મહિનાનું વ્યાજ ન ગણાય બરાબર આનો વ્યાજ અહીંયા ન ગણાય તો તમારો સમયગાળો છે ને આનો સમયગાળો અહીંથી શરૂ વ્યાજની ગણતરી પાંચમા મહિનાથી શરૂ થાય પાંચમા મહિનાથી શરૂ કરો એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 આ જે ઉપાડ કર્યો એની ઉપર 11 માસનું વ્યાજ લાગશે પછી એને બીજો ઉપાડ 31 પાંચે કર્યો છે બરાબર આ ઉપાડ એને ક્યારે કર્યો 31 પાંચે બીજો ઉપાડ એને પાંચમા મહિનામાં કર્યો પણ એ વ્યાજ એનો પાંચમા મહિનામાં ઉપાડ કરેલો હોય ને તો એ પાંચમા મહિનામાં એનું વ્યાજ ન ભરાય કારણ કે 31 પાંચે ઉપાડ કર્યો તો પાંચમા મહિનામાં કરેલો ઉપાડ એની ઉપર પાંચમા મહિનાનું વ્યાજ ન ભરાય એટલે આ જે ઉપાડ એને બીજી વખત કર્યો એનું વ્યાજ અહીંથી શરૂ થાય 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે પહેલી તારીખ 1/6 નો વ્યાજ ભરે હવે 1/6 વ્યાજ ભરો એટલે એના કેટલા માસ થયા 10 માસ અહીંયા સુધી એટલે આની ગણતરી કરો એટલે આની ઉપર 10 માસ નું વ્યાજ ભરે એવી રીતે એને ત્રીજી વખત ઉપાડ કર્યો ત્રીજી વખત ઉપાડ કર્યો એટલે ત્રીજો ઉપાડ પણ વ્યાજ અહીંયા સુધી ભરે પણ છઠ્ઠા મહિનામાં કરેલો ઉપાડ છઠ્ઠા મહિનામાં એનું વ્યાજ ન ભરે કારણ કે છેલ્લી તારીખ હતી એટલે અહીંયા જે તમે જે ઉપાડ કર્યો ને એનો વ્યાજ આવતીકાલથી ગણાય માન લો આજે 36 તારીખ છે આજે તમે ઉપાડ કરો તો આનો વ્યાજ આવતીકાલથી શરૂ થાય આવતીકાલે 1/7 તારીખ થાય એટલે 1/7 એટલે સાતમા મહિનામાંથી એનો વ્યાજ ગણાય એટલે સાતમા મહિનો અહીંયા છે એટલે 1 2 3 4 5 6 7 8 9 અને આની ઉપર 9 માસનો વ્યાજ ગણાય એવી રીતે આની ઉપર 8 માસ આની ઉપર 7 માસ આની ઉપર 6 માસ આની ઉપર 5 માસ અહીંયા 4 માસ અહીંયા 3 માસ એવી રીતે અહીંયા 2 માસ અહીંયા 1 માસ અને અહીંયા 0 શું કામ તમે છેલ્લો ઉપાડ 31 ત્રણે કરો છો અને 31 ત્રણે તમારું વર્ષ પૂરું થઈ જાય છે વર્ષના અંતે છેલ્લો ઉપાડ કરો એનું વ્યાજ ન ગણાય એટલે અહીંયા 0 માસ થઈ જાય હવે તમારે આનો સરવાળો કરો તો 9 ને 1 10 ને 8 18 ને 7 25 ને 26 31 31 ને 5 36 ને 40 3 41 ને 45 ને 46 46 માં 6 વધી 4 4 ને 5 ને 6 કેટલા માસ આવ્યા 66 તો એ 66 ના જ આ માસ છે એટલે તમારે કેટલા ઉપર પડે 66 ના છેદમાં 12 અને જો ભાગીદાર છે એ દર માસના અંતે ઉપાડ કરે જો દર માસના અંતે ઉપાડ કરે એની કિંમત લેવાની 66 ના છેદમાં 12 શું કામ 66 થાય તમને ખ્યાલ આવી ગયો છે તો આ રીતે અહીંયા જો કોઈ ભાગીદાર છે એ ક્યારે ઉપાડ કરે છે એ રકમની અંદર ખાસ જોવાનું જો દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો એમ છે એ 78 ના છેદમાં 12 લેવાનો અને જો દર માસના અંતે ઉપાડ કરે તો 66 ના છેદમાં 12 લેવાનો પણ કેવો ઉપાડ કરવો હોવો જોઈએ એક સરખી રકમનો તો આ સ્ટેપમાં આવવાનું નહીતર આવવાનું નથી એટલે જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરો ત્યારે તમારે આ સ્ટેપ તમારી રકમમાં લખેલું છે એ તમારે ખાસ જોવાનું છે તો હવે આપણે અહીંયા ઉપાડ પર વ્યાજનો દાખલો છે પહેલો એની શરૂઆત કરીએ તો અહીંયા આ માત્ર તમને સમજાવવા માટે
ધ્યાન આવી ગયો હશે તો અહીંયા આપણે પહેલો દાખલાની શરૂઆત કરીએ તો તમારી રકમમાં હવે ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કર્યો છે ત્યારે દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કર્યો છે નીચે પહેલા લાઈન પર તમારી રકમની અંદર જે વાક્ય આપેલું છે ને દર માસના અંતે એક સરખી રકમનો કે નીચે લાઈન કરી દો પહેલા વાક્ય પકડો રકમની અંદર આ વાક્ય એક ભાગીદાર દર માસના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે તો વાક્ય તમારી રકમમાં છે એટલે તમારે આ સ્ટેપમાં જવાબ આવશે દાખલો ભણશો ત્યારે એન કેટલો લેવાનો 66 ના છેદમાં 12 આ રીતે તમારી દાખલાની રકમ સમજવાની છે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 કરે છે જો ઉપાડની રકમ 12000 આપી દીધી પણ કેવી આપી તો કે વાર્ષિક આપી નીચે લાઈન પર વાર્ષિક ઉપાડ 12000 આપણે કેવી ઉપાડની રકમ લેવાની છે સૂત્રમાં તો કે માસિક ઉપાડની રકમ દર મહિને કેટલા રૂપિયાનો ઉપાડ કરે એ રકમ જોઈએ છે તો અહીંયા તો તમને વાર્ષિક આપી તો વાર્ષિક ઉપાડને તમારે માસિક ઉપાડમાં ટ્રાન્સફર કરવી પડે એ આપણે શોધવી પડશે ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય વ્યાજનો દર આપી દીધો આ 12% તો વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણો એટલી વિગત તમને અહીંયા આપેલી છે તો ઉપાડ પર વ્યાજ ગણીએ એ પહેલા રકમની અંદર આપણી પાસે કઈ કઈ માહિતી આપેલી છે તો કે અહીંયા વાર્ષિક ઉપાડ આપેલો છે 12000 અને ઉપાડ પર વ્યાજનો દર આપેલો છે 12% તો અહીંયા પહેલા આપણે ગણતરી છે એ જરૂરી રકમ લખી નાખી અહીં લખીએ અહીં વાર્ષિક ઉપાડ આપણને રૂપિયા 12000 આપેલો છે અને ઉપાડ પર વ્યાજનો દર છે એ 12% આપેલો છે આ બે વિગત આપણી પાસે છે આપણે ઉપાડ પર વ્યાજ ગણવાનું કીધું હવે ઉપાડ પર વ્યાજ ગણવા માટે સૂત્ર આવશે i = p / n / 100 એમાં p એટલે શું તો કે માસિક ઉપાડની રકમ આપણી પાસે નથી તો આપણે પહેલા વાર્ષિક ઉપાડ છે તો વાર્ષિક ઉપાડ એટલે અહીં ફરિયાદ રાખવા માટે લખું છું કે એક વર્ષ બરાબર કેટલા માસ થાય 12 માસ થાય 12 માસની અંદર એક વર્ષ થાય તો અહીંયા એક વાર્ષિક એટલે એ વાત એક વર્ષ તો એક વર્ષ તમે 12 માસમાં ફેરવો તો એનો અર્થ એમ થાય કે વર્ષને 12 વડે ભાગી નાખો એટલે તમને માસ શબ્દ મળી છે તો અહીંયા આપણે માસિક ઉપાડ પહેલા શોધવો પડશે તો આપણે દાખલાની શરૂઆત કરીએ માસિક ઉપાડ બરાબર તો અહીંયા વાર્ષિક ઉપાડ એના છેદમાં 12 માસ તો વાર્ષિક ઉપાડ તમને આપેલો છે 12000 તો 12000 ના છેદમાં 12 માસ મૂકો એટલે રૂપિયા 1000 12000 ભાગ્યા 12 કરો એટલે રૂપિયા 1000 એ આવ્યો માસિક ઉપાડ માસિક ઉપાડ તમને મળી ગયો હવે તમારે ઉપાડ પર વ્યાજનું સૂત્ર મૂકો કે ઉપાડ પર વ્યાજ i = PRN એના છેદમાં 100 તો P કેટલા
અહીં પી મળી ગયા આપણે અંગ્રેજીમાં તે પે પર સંખ્યા પે આપે માસિક ઉપાડ તો પી તમને મળી ગયા 1000 આ ત્રણે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો 1000 ગુણ્યા 8 આ રકમ શું તો કે ઉપાડ પર વ્યાજનો દર 12% ટકા છે એટલે છેદમાં 100 મૂકવું આપણે એટલે આપણે છેદમાં 100 મૂકીએ છીએ એને ગુણ્યા n n પણ અહીં ભાગીદાર ઉપાડ ક્યારે કરે છે તો કે તમને પહેલી જ વાક્ય પહેલી જ લાઈનમાં કીધું કે અહીંયા ભાગીદાર છે એ દર મહિનાના અંતે ઉપાડ કરે જો દર મહિનાના અંતે ઉપાડ કરે તો n તમને કેટલા લેવાના કીધા 66 ના છેદમાં 12 તો આ n ની કિંમત લેવાની છે 66 એના છેદમાં 12 આ 12 છે હવે માટે ભાગાકારમાં આ અંશમાં 66 गुणिया 10 विद्या तो 66 गुणिया 10 कैलकुलेटर में करो એટલે 600 ને 60 રૂપિયા એ ઉપાડ પર વ્યાજ છે 600 ને 60 તો આ વર્ષના અંતે વ્યાજ કેટલો થાય તો વર્ષના અંતે 600 ને 60 રૂપિયા વ્યાજ થાય આ પહેલો દાખલો આપણે પૂરો બરાબર તો એમ જે લખવાનું આ ઉપાડ વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ રૂપિયા 660 અહીંયા તો આ પહેલો દાખલો પૂરો થયો તો પરીક્ષાની અંદર તમારે આ પહેલો દાખલો અહીંથી શરૂ થાય છે તો અહીંથી તમારે દાખલો પરીક્ષાની અંદર પૂછાય તો અહીંથી તમારે ગણવાનો અહીંયા સુધી 3 માર્ક્સનો દાખલો છે પૂછાય આ દાખલો ગણવા માટે આ સમજૂતી યાદ રાખવાનું છે એટલે આ બધી નોન એમસીક્યુ સ્વરૂપે હું પૂછાય આ બધું તમારે બાકી બુકમાં લખવાનું છે પછી આ લખાઈ જાય પછી તમારે આ દાખલો તમારો પહેલો છે શરૂ કરવાનો અહીંયા સુધી અહીંયા તમારો પહેલો દાખલો પૂરો થાય તો આ રીતે ઉપાડ પર વ્યાજ કઈ રીતે ગણાય તો જો દર માસના અંતે અને દર માસની શરૂઆતમાં તો અહીંયા તમારો સ્વાધ્યાયનો દાખલો પહેલો છે એ પૂરો થાય તો હવે તમારે શું કરવાનું છે જો આ દાખલો તમારો ગણાઈ જાય એટલે આની પછી બાકી બુકમાં તમારું ઉદાહરણ નંબર એક ગણવાનું છે બરાબર તમારો પહેલો દાખલો પૂરો થાય એટલે પછી તમારે બાકી બુકમાં આની પછી ઉદાહરણ નંબર એક ગણવાનું છે એ પણ ઉપાડ પર વ્યાજ ગણવાનું છે આની જેવો જ છે પણ અહીંયા ભાગીદાર દર માસના અંતે ઉપાડ કરે છે જ્યારે ઉદાહરણમાં છે એ દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે એટલે આ સ્ટેપ ત્યાં આવશે કોઈ પણ દાખલો પરીક્ષામાં પૂછી શકે આ રીતે પહેલો દાખલો છે એ આપણે પૂરો કરીએ છીએ ફરી ઉદાહરણ એક તમારે બાકી બુકમાં આના પછી તરત ગણી નાખવાનું છે પછી તમારો બીજો દાખલો શરૂ થશે